भारतीय खाद्य संस्थान वती प्रक्रिया तकनीकी फूड प्रोसेसिंग मंत्रालय हेठळ उद्योगों अंतर्गत वीडियो मार्गदर्शन न्यूनतम प्रक्रिया अने स्थिर एटले फ्रोजन पर सत्र फूलगोभी नी क्षमता निर्माण प्रवृत्ति हेठळ पीएमएफएमई योजना आत्मनिर्भर भारत अभियान हेठळ आपनुं स्वागत करू छूं। फूलगोभी एक महत्वपूर्ण अने लोकप्रिय शियाळानी शाकभाजी छे। ते भारतीय कृषि उत्पादनमां महत्वनी भूमिका बजावे छे। तेमां उच्च स्तरी प्रोटीन कार्बोहाइड्रेट्स वाइटमिन ए बी सी कैल्शियम फॉस्फरस तेमज विविध खनिजो छे जे मानव आरोग्य माटे जरूरी छे। तेनाथी ते भरपूर छे। भारतमां लगभग बधा राज्योमां फूलगोभीनी खेती थाय छे, परंतु बिहार उत्तर प्रदेश ओरिस्सा आसाम मध्य प्रदेश गुजरात अने हरियाणा मोटा उत्पादन करी रह्या छे। फूलगोभीनो वपराश शाकभाजी तरीके शाकमां सूप अने अथાણામાં કરાય છે। પ્રોસેસિંગ પાસા ફૂલગોભી ખૂબ નાશવંત છે અને તેની મોસમી યોગ્યતાને કારણે પ્રક્રિયા જરૂરી છે। તેની ઓછી પ્રોસેસ્ડ ફ્રોઝન નિર્જલીકૃત અથવા અથાણા વગેરે આ વિડીયોમાં આપણે ન્યૂનતમ પર વાત કરીશું અને સ્થિર પર પણ। ન્યૂનતમ પ્રક્રિયાને તાજા કટ તરીકે પણ ઓળખાય છે। તે હેન્ડલિંગ તૈયારી પેકેજિંગ અને વિતરણ તરીકે વ્યાખ્યાત છે। હેતુ ન્યૂનતમ પ્રક્રિયાના બે હેતુ છે। પહેલું તાજા શુદ્ધ જાળવવા અને પોષણ ગુમાવ્યા વિના ગુણવત્તાની શેલ્ફ લાઈફ વધારવા અને બીજું ઉત્પાદન પછી ખોટ ઘટાડવા। પ્રક્રિયા પદ્ધતિ લક્ષ્ય માર્કેટ અનુસાર પગલાં છે, જેમ કે સુપરમાર્કેટ માટે પગલાં છે સાફ સફાઈ પૂર્વક ધોવા કાપવા અને પેક કરવા। નિકાસ કરવા આ માટે પ્રક્રિયા વધુ કડક છે, જેમાં ધોવું કાપવું ગરમ પાણીમાં ધોવું સેનિટાઈઝ કરવું અને અંતે પેકેજિંગ કરવું। ધોવું ડાઘા અને કચરો સાફ કરવા। ટ્રીમિંગ લાઇટ અને ડાર્ક ગ્રીન કલરના પત્તા તળિયેથી કાઢી નાખવા। ફૂલગોભી કાપી દાંડી ફેંકી દેવી, સાફ કરી વધારાના પત્તા અને દાંડીઓ કાપી નાખવી। કટિંગ ફૂલગોભીના બે ભાગ કરવા પછી ચાર ભાગમાં કાપવા। ફ્લોરેટ્સ એટલે વડાને કાપવા ના પીસીસમાં છરીથી કાપવા, 1-2 ઇંચના ટુકડામાં કાપવા। આના માટે મશીનો પણ ઉપલબ્ધ છે। પેકેજિંગ ફ્લોરેટ્સને પોલિથીન બેગમાં પેક કરવા। 200 ગજની પોલી બેગની ભલામણ કરવામાં આવે છે। બીજું તેને રેફ્રિજરેટેડ રાખવા। સ્થિર એટલે ફ્રોઝન ફૂલગોભી ફ્રીઝ કરીને રાખવાથી તે ખરાબ નથી થતા અને ફેંકવામાં નથી જતા। થીજેલા શાકભાજી અને ફળોનો ટકો બહુ ઓછો છે। સૌથી પહેલી સ્ટેપ છે સોર્ટિંગ। વાવ્યા બાદ 90-120 દિવસમાં તૈયાર થાય છે। સફેદ ફૂલગોભી પસંદ કરો, ડાઘાવાળી નહીં લેવાની। લણણી જો વિલંબ થાય તો ફૂલગોભી પીળી પડી જશે। ખરાબ થયેલી ફૂલગોભી પસંદ નહીં કરવી। ધોવું ફૂલગોભીને ધોઈ કચરો સાફ કરવો। કાપવું સારી રીતે ફૂલગોભીને કાપો। બ્લાન્ચિંગ અને કુલિંગ ગરમ પાણીથી ધોવા, પાણીનું સ્નાન અથવા સંતૃપ્ત વરાળથી તેને સાફ કરવા। ફૂલગોભી સતત વાહક પટ્ટા પર ખસે છે। બ્લાન્ચિંગ એટલે
85 થી 95 ડિગ્રી તાપમાનવાળા ગરમ પાણીમાં 2 થી 3 મિનિટ માટે ઉકાળવું. ડ્રાઇંગ સુકવવા માટે સ્ટીમિંગ ઇક્વિપમેન્ટથી ડ્રાઇંગ ઇન્સ્ટોલેશન્સમાં પસાર થાય છે. કુલિંગ પાણીથી બ્લાન્ચિંગ પછી સ્ટીમિંગ પછી ઠંડુ કરવા. ફ્રીઝિંગ બ્લાન્ચ કરેલા ફૂલગોબી તુરંત ઠંડા બરફવાળા પાણીમાં નાખી 3 મિનિટ માટે બોળી રાખવા, જેથી તે બફાવવાનું બંધ થઈ જાય. પછી પાણીમાંથી કાઢી નાખવા. IQF ટેકનોલોજી ફૂલગોબી માટે IQF ફૂલગોબી આઈડેન્ટિફાયેબલ કોલીફ્લાવર એટલે ફૂલગોબી ફિનિશ પ્રોડક્ટમાં બને છે, જેમ કે રેડી મીલમાં. IQF પ્રોસેસથી બરફ નથી જામતું, તેથી તે જેમ છે તેમ જળવાઈ રહે છે. તે સ્વાદિષ્ટ અને તાજા રહે છે. IQF ફૂલગોબી એપ્લિકેશન IQF ફૂલગોબી મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીમાં વિવિધ પ્રોડક્ટ્સ બનાવવામાં ઉપયોગમાં આવે છે, જેમ કે તૈયાર ફૂડ એટલે રેડી ટુ ઈટ મીલ્સ, સૂપ્સ, સ્ટર ફ્રાય અને વેજીટેબલની વાનગીઓ, હેલ્થ પ્રોડક્ટ્સ વગેરે. વેઇંગ એન્ડ પેકેજિંગ જો શાકભાજી અને ફળો 0 થી ઓછા ડિગ્રી પર રાખવામાં આવે તો 12 થી 18 મહિના સુધી તેની શેલ્ફ લાઈફ છે. નાની માત્રાના એટલે 0.5 કિલોથી 3 કિલોના ફૂલગોબી પેલિથીન બેગ્સમાં પેક થાય છે. સારી પેકેજિંગ જરૂરી છે, જેથી તે સુરક્ષિત રહે અને નુકસાન ન થાય. પેકેજિંગ 2 પ્રકારે થાય છે, ડ્રાય પેકેજિંગ અને ટ્રે પેકિંગ. ડ્રાય પેકિંગ ઠંડુ થયેલ ફૂલગોબીને સીધી ફ્રીઝર બેગ્સમાં ભરી ફ્રીઝર પ્રૂફ પ્લાસ્ટિક સ્ટોરેજ કન્ટેનરમાં લગભગ 1/2 ઇંચ ઉપર જગ્યા છોડી ભરવી. થઈ શકે એટલી હવા કાઢી નાખી પછી સીલ કરવું. ટ્રે પેકિંગ ટ્રે પર ફ્લાવરના ફ્લોરેટ્સ ફેલાવો, થોડા દૂર દૂર મૂકવા, 1 કલાક માટે ફ્રીઝરમાં રાખો. સ્ટોરેજ ફ્રીઝ કરેલા ફૂલગોબી હેવી ડ્યુટી ફ્રીઝર બેગમાં ભરો. ઉપયોગ કરવાની છેલ્લી તારીખ લેબલ પર લખી ફ્રીઝરમાં સ્ટોર કરવા. 8 મહિના માટે ફ્રીઝ કરી શકાય. આજે આપણે ફૂલગોબી પ્રોસેસિંગ PMFME સ્કીમ હેઠળ જોઈ, જે આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ છે. ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલય અને રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોની ભાગીદારી હેઠળ અખંડ ભારત કેન્દ્રીય પ્રાયોજિત માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝ યોજનાને અમલમાં મૂકતા હાલના PM ફોર્મલાઇઝેશન ઓફ માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝ અપગ્રેડેશન માટે નાણાકીય, તકનીકી અને વ્યવસાયિક સહાય પ્રદાન કરવા માટે PMFME યોજના માર્ગદર્શિકા વિવિધ ફૂડ પ્રોસેસિંગના વિડીયો અને DPRના સંદર્ભમાં અમારી વેબ લિંકની મુલાકાત લ્યો. તમારો આભાર. નમસ્તે.